Hello student, welcome to the Radiant Indian Institute School e-learning center. And today we are going to learn modal auxiliaries. Modal auxiliaries indicate sahayak kriya padon. Sahayak kriya padon ko aapne joye can. So friends, ghani vakat apni baatcheet ma bolta hoye I can run very fast, I can walk very fast, I can speak English. तो आ वाक्य के अंदर जे can છે એ સહાયક ક્રિયાપદ છે. આપણે જ્યારે પણ વાક્યની અંદર ઘણી વખત me નો ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને may I coming sir, yes you may, એટલે પરવાનગી માંગી છે, પરવાનગી આપી છે. मॉडल ऑक्सिलरीज નો ઉપયોગ એક સહાયકારી ક્રિયાપદ તરીકે વાક્યની અંદર થાય છે. તો જોઈએ આપણે કેમ. કેમ એટલે કે શક્તિમાન હોવું, સામર્થ્ય હોવું. અને કેમ નો બીજો ઉપયોગ પરવાનગી માંગવા પણ થાય છે. કેમ આઈ કેન રન વેરી ફાસ્ટ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન જમ્પ ઓન ધ ટ્રી. તો એક્ઝામ્પલ હશે આઈ કેન English. ખાસ કરીને કેન જે છે એ સાદા વર્તમાન કાળ માટે ઉપયોગમાં આવે છે. અત્યારે હાલમાં મારી શક્તિ છે, આઈ કેન, હું કરી શકું છું. વર્તમાનના અર્થમાં કેન નો ઉપયોગ થાય છે. શક્તિમાન હોવું, સામર્થ્ય હોવી, પરવાનગી માંગવા ક્યારે આપણે ઉપયોગ કરી શકીએ? કેન આઈ યુઝ યોર પેન, ખ્યાલ આવે છે. આગળ જુઓ બીજું કુડ. કુડ નો ઉપયોગ આપણે શક્તિમાન હોવું એ ભૂતકાળના સંદર્ભમાં કરીશું. ફોર એક્ઝામ્પલ, કુડ એ કેન નું ભૂતકાળનું રૂપ છે. એટલે જે ઉપયોગ આપણે કેન નો વર્તમાનકાળમાં કરીએ છીએ એ જ ઉપયોગ કેન નો આપણે ભૂતકાળના સંદર્ભમાં કરીશું. એનો પણ એ જ અર્થ થશે, સામર્થ્ય, શક્તિ એ ભૂતકાળના સંદર્ભ વપરાય છે. સામર્થ્ય કે શક્તિ હોવી ભૂતકાળમાં હતીના અર્થમાં આપણે કુદનો ઉપયોગ કરીશું. ખ્યાલ આવ્યો? ક્યારેક ક્યારેક કુદનો ઉપયોગ આપણે પરવાનગી માંગવા માટે પણ કરીએ છીએ. ક્યારેક પરવાનગી માંગવા માટે પણ કુડ વપરાય છે. હવે જોઈએ એક્ઝામ્પલ. આઈ કુડ રન વેરી ફાસ્ટ વેન I was young. Two.
હવે જોઈએ શેલ અને વિલ. તો શેલ અને વિલ આગળ આપણે શીખી ગયા ભવિષ્યકાળમાં સાદા ભવિષ્યકાળનું સહાયકારી ક્રિયાપદ છે તે સાદો ભવિષ્યકાળ દર્શાવવા માટે વપરાય છે. સાદા ભવિષ્યકાળનું સહાયકારી ક્રિયાપદ છે શીખી ગયા આગળ, એટલે એનું એક્ઝામ્પલ થશે આઈ શેલ બાય અ ન્યુ હાઉસ નેક્સ્ટ મંથ. ભવિષ્યકાળ હું નવું ઘર ખરીદીશ, ખ્યાલ આવે છે? ભવિષ્યકાળની જ્યારે ક્રિયા દર્શાવવાની હશે ત્યારે શેલ અને વિલ નો ઉપયોગ આપણે કરીશું. હવે જોઈએ શુડ. શુડ નો અર્થ નૈતિક ફરજ દર્શાવે છે. નૈતિક ફરજ દર્શાવવા માટે આપણે શુડ નો ઉપયોગ નૈતિક ફરજ દર્શાવવા માટે શુડ વપરાય છે. ક્યારે સલાહ માટે પણ શુડ નો ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે નૈતિક ફરજ હોય આપણી, યુ શુડ કીપ યોર ક્લાસરૂમ ક્લીન, વી શુડ કીપ અવર હોમ ક્લીન. આપણે આપણો ક્લાસરૂમ સ્વચ્છ રાખવો જોઈએ, આપણે આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ. વી શુડ ઓબે ધ ટીચર્સ, આપણે શિક્ષકોને માન આપવું જોઈએ, આપણી નૈતિક ફરજ છે. તો એક્ઝામ્પલ થશે વી should obey the teachers. ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? ક્યારેક સલાહ માટે, ફોર એક્ઝામ્પલ વેન વી ગો ટુ ધ ડોક્ટર, આપણે ડોક્ટર પાસે ગયા હોય, ધેન ડોક્ટર ગિવ્સ અસ એડવાઇસ, આપણને સલાહ આપે છે. યુ શુડ ટેક ધીસ મેડિસિન ટ્વાઇસ અ ડે, તમારે આ મેડિસિન દિવસમાં બે વખત લેવાની. Would you please give me your English notebook? Would you please give me your English notebook?
બીજો એક્ઝામ્પલ જોઈએ. આઈ વુડ પ્રિફર સાયન્સ સ્ટ્રીમ. આઈ વુડ પ્રિફર સાયન્સ સ્ટ્રીમ. હું સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ લેવાનું પસંદ કરીશ. તો પસંદગી આવે પસંદગી ઈચ્છા અને વિનંતી નો અર્થ સૂચવવા માટે આપણે વુડ નો ઉપયોગ કરીશું. ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? હવે જોઈએ આગળ મે. આઈ પુટ કીઝ ઇન
મસ્ટ એ ફરજિયાતપણાનો ભાવ સૂચવે છે. ફરજિયાતપણાનો ભાવ મસ્ટ માં રહેલો છે. અમુક બાબત ન કરો તો હાનિ થાય. ફરજ ન બજાવતા હાનિ થાય એવો અર્થ મસ્ટ દ્વારા સૂચવાય છે. ફોર એક્ઝામ્પલ, વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જ જોઈએ. વી મસ્ટ વોક ઓન ધ લેફ્ટ, ડાબી તરફ ચાલવું જોઈએ. એક્ઝામ્પલ જોઈએ આપણે. વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? મસ્ટ જરૂરી છે અને એ બાબત ન કરો તો હાનિ થાય એવો અર્થ મસ્ટ ના ફરજિયાતપણાનો ભાવ રહેલો છે. એટલે કે મસ્ટ માં ફરજિયાતપણું દર્શાવે છે. જો ફરજ નહીં બજાવો તો હાનિ થાય એવો અર્થ અહીંયા સૂચવાય છે. સો વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. બીજું એક્ઝામ્પલ જોઈએ. વી મસ્ટ નોટ બર્ન ધ મેચ સ્ટિક વેર ધેર ઇઝ કોટન. વી મસ્ટ નોટ બર્ન મેચ સ્ટિક. બર્ન એટલે સળગાવવું. મેચ સ્ટિક દિવાસળી. વેર ધેર ઇઝ કોટન, જ્યાં કોટન હોય ત્યાં આપણે મેચ સ્ટિક સળગાવવી જોઈએ જ નહીં. મસ્ટ નોટ આ નકારાત્મક સૂચવે છે. જો આમ કરવામાં આવે તો હાનિ થાય એવો ભાવ મસ્ટ માં રહેલો છે. સો ફ્રેન્ડ્સ, આજના મોડલ ઓક્સિલરી સહાયક ક્રિયાપદોમાં આપણે શીખ્યા કેન, કુડ, શેલ, શુડ.